બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાણપુર, કે જે 25,000 થી પણ વધુ લોકોની વસ્તી ધરાવે છે, જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય, ત્યારે રાણપુર ગામ અનેકવિધ સુવિધાઓથી વંચિત છે અને વિકાસની તાતી જરૂરિયાત છે, જેને લઈ અગાઉ ઉચ્ચ કક્ષાએ અનેક વખત જિલ્લાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રાણપુર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, વેપારી મંડળના હોદ્દેદારો, વેપારીઓ સહિતના ગ્રામજનો દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી હતી, જે મૌન રેલી રાણપુર ગ્રામ પંચાયત કચેરીથી બસ સ્ટેન્ડ થઈ ઝવેરચંદ મેઘાણી ચોક થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. હાલમાં ફ્લેક્સ બેનર સાથે માંગો ઉઠાવી મૌન રેલી યોજી વિરોધ દર્શાવી રાણપુર મામલતદારને આવેદન આપ્યું હતું. આગામી સમયમાં જો કોઈ નિર્ણય ન થાય તો આગામી દિવસોમાં રાણપુર ગામ બંધ સહિત ધરણા અને આંદોલન કરવાની તૈયારી દર્શાવતી ચીમકી ઉચ્ચારી હતી. આવેદન પત્રમાં રાણપુર ગામના મહત્વના કામોની માંગણીમાં સૌપ્રથમ રાણપુર ગામને નગરપાલિકા ફાળવી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે, તેમજ ગામમાં એક પણ ફાયર ફાઈટર ન હોય તો ફાયર ફાઈટર ફાળવવાની માંગ, તેમજ રાણપુર ગામમાં હાલ પાણીનો પૂરતો સ્ટોક કરવાનો અભાવ હોય જેથી ગ્રામજનોને હાલ 6 દિવસે પાણી વિતરણ કરાતા હોવાથી પાણીની ભારે અગવડ પડી રહી છે. ગામના તમામ મુખ્ય રોડ રસ્તા તેમજ ગટર લાઇન, રેલવે અંડરબ્રિજ સહિતના અનેકવિધ વિકાસના કામોની માંગ કરવામાં આવી હતી. રાણપુર વેપારી મહામંડળના આગેવાન સુલતાનભાઈ બાગડિયા, માંગ એવી છે કે વર્ષોથી રાણપુરના વિકાસના કામો થતા નથી, ખાસ કરીને રોડ રસ્તા, ગટર પ્લસ જે નવો વિસ્તાર જે વિકસ્યો છે રાણપુરનો, એના રોડ રસ્તાનું કામ પણ થતું નથી. ફાટકનો પ્રશ્ન છે, ખાસ કરીને મોટો પ્રશ્ન પાણીનો છે કે આવડું મોટું ગામ હોય અને નર્મદાના નીર જ્યારે સરકારે ગામે ગામ પહોંચાડ્યા હોય ત્યારે રાણપુરને 6 દિવસે પાણી મળતું હોય તો રાણપુરની શું હાલત હશે આપ સમજી શકો છો. કારણ કે 6 દિવસે પાણી એક વખત મળે તો માણસ કેવી રીતે જીવન જીવી શકે. આના માટે અવારનવાર પંચાયતેથી અને અમે પણ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં અને અન્ય ઠેકાણે, તો હજી સુધી આનું કંઈ નિરાકરણ નથી આવતું, જેથી કંટાળીને ન છૂટકે અમે આંદોલનનો માર્ગ આજે સ્વીકાર્યો છે અને એના પહેલાં પ્રથમ પગલાં રૂપે મામદાર સાહેબના જે ગામજનો અને પંચાયતના સભ્યો, સરપંચશ્રી બધા સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામદાર કચેરીમાં, અને મામદાર સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે. ત્યાર પછી જો હજી આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું, ધરણા કરશું, ઉપવાસ આંદોલન કરશું અને જરૂર પડશે તો રાણપુર બંધનું એલાન પણ આપશું અને ગામનો વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો સફળ થાય એવા અમારા તમામ પ્રયત્નો રહેશે. એમાં લગભગ 25,000 વસ્તી છે રાણપુર ગામની, તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે, જેમાંથી એક નંબર કે પાણી અમે 6 દિવસે આપીએ છીએ, પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી 6 દિવસે આપીએ છીએ. તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે 2 વર્ષ પહેલાં, તો એમાં 3 ટાંકીને 3 સંપ માગ્યા છે જેનો નિકાલ નથી આવતો. પછી અમારા ખ્વાજા સોસાયટી, મદની સોસાયટી, અસર, આંબાવાડી આ બધી સોસાયટીઓ લગભગ 25-1 વર્ષથી થઈ છે અને દર ચોમાસામાં ડૂબમાં જાય છે, તો એનું પણ કોઈ ડ્રેનેજ કે કોઈ સરકારશ્રી તરફથી કંઈ નિરાકરણ નથી થતું. બીજું અમારા રોડ બિસ્માર હાલતમાં છે. અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો, ખ્વાજા સોસાયટી, અસર, મદની ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે. પછી આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માંગણી વર્ષોથી છે. જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો. બીજું કે અમારી વસ્તી મોટા ભાગની આથમણે છે અને અમારે લીમડી કે મેલડી માએ કે ગેબનસા પીરે જવું હોય તો અમારે બધાને ફરીને જવું પડે, તો એક આ મામલતદાર કચેરી પાસે અંડરપાસ થાય એની પણ અમારી માગણી છે. અમારે વેલનાથ નગર બહુ મોટો વિસ્તાર છે જ્યાં 12 માસ ગટરનું પાણી પસાર કરીને માણસો જાય છે યા તો આખો વરસ ગંદકી રહે, તો એક મોટી ડ્રેનેજની આવી જરૂર છે. તો આ બધા પ્રશ્નો લગભગ 2 વર્ષથી અમે લખીને આપીએ છીએ, મુખ્યમંત્રીને આપીએ છીએ, બધાને આપીએ છીએ, પણ કોઈ નિકાલ નથી થતો. એટલે ના છૂટકે હવે અમે આંદોલનનો રસ્તો પકડ્યો છે અને ગાંધીજીના માર્ગે અમારા આંદોલનનું આ પહેલું એપિસોડ કે જે મામલતદારશ્રીને પત્ર આપી આવેદનપત્ર, અને હવે પછી અમારે ગામ બંધ રખાવવું પડશે, ઉપવાસ ઉપર બેસવું પડશે, ધરણા કરવા પડશે. આખા ગામની આ સમસ્યા છે, કોઈ એક વિસ્તારની નથી, એટલે આખું ગામ સાથે મળી અને આ લડત લડવા માંગી છે. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.